नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे समास विषय अभ्यास करीशुं। धोरण 10 समास परिचय, अभ्यास 5 समास परिचय। समास संस्कृतमां आपणे समासना मुख्यत्वे चार प्रकार छे, अव्ययी भाव समास, तत्पुरुष समास, बहुव्रीही समास अने द्वंद्व समास। एमांथी आपणे अत्यारे अभ्यास करवानो छे તે બહુવ્રીહી સમાસ છે, અને બહુવ્રીહીનો જ એક પ્રકાર છે જે એ તત્પુરુષનો જ એક પ્રકાર છે જે કર્મધારય સમાસ, તો એના વિશે અભ્યાસ કરવાનો છે। અહીં આપણે જોઈએ તો સેવિતવ્ય મહાન વૃક્ષ, સેવિતવ્ય મહાન વૃક્ષ એ શબ્દ છે। બીજું જોઈએ તો સેવિત્ય મહાન વૃક્ષ, એમાં મહાન વૃક્ષ અને મહાવૃક્ષ એ બે નામ વચ્ચેનો તફાવત આપણને ખ્યાલ આવે કે અહીં જે છે મહાન વૃક્ષ એવા બે નામ પદો છે, અને અહીં છે જે મહાવૃક્ષ એવું એક નામ પદ થયેલું છે। તો અહીં બે નામ પદ થયેલા છે, એ બે નામ પદો અલગ અલગ છે, અને એને જોડીને અહીં એક નામ પદ એવું બનેલું છે। તો અહીં સ્પષ્ટ થશે કે સમાસ એ આપેલો છે કે એ સમાસનો પ્રકાર છે, અહીં જે સમાસ છે એ અલગ આપેલો છે। તો અહીં આપણે કર્મધારય સમાસ વિશે અભ્યાસ કરવાનો છે। કર્મધારય સમાસ એ તત્પુરુષ સમાસનો જ એક પ્રકાર છે, આથી તેને તત્પુરુષ કર્મધારય તત્પુરુષ સમાસ તરીકે પણ વિદ્યાર્થી મિત્રો એને ઓળખી શકાય છે। આ સમાસ એ વિશેષ્ય અને વિશેષણના, એટલે કે વિશેષ્ય અને વિશેષણ એવા બે નામ પદોથી બનેલો છે, બે નામ પદોનો સમાસ બનેલો છે। વિશેષ્ય અને વિશેષણની સમજ આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ। જેમ કે અહીં જોઈએ તો સરોવરે નીલ કમલમ વર્તતે, તો સરોવર નીલ કમલ વર્તતે, અહીં બે નામ પદો છે, એ બે નામ પદોમાં નીલમ અને કમલમ એવા બે નામ પદો આપેલા છે। જ્યારે બીજા વાક્યમાં જોઈએ તો નીલ કમલ એક નામ પદ છે, ત્યારે જોઈએ તો એને પ્રથમા વિભક્તિથી, અહીં પ્રથમા વિભક્તિથી જોડવામાં આવેલા છે, અને દ્વિતીય વાક્યમાં એ બંને સમાસો સમાસ થઈને એક સ્વરૂપ થઈને વર્તેલા છે। તો અહીં આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે નીલમ એ પદ છે, એ વિશેષણ છે, અને કમલમ એ પદ વિશેષ્ય છે। જ્યારે વાક્યમાં વિશેષ્ય અને વિશેષણનો સમાસ થાય છે ત્યારે પૂર્વપદ અને ઉત્તરપદ બંને પદોમાં એક સરખી વિભક્તિ હોય છે, સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ એમ વિદ્યાર્થી મિત્રો બે પદ અથવા ત્રણ પદ પણ હોઈ શકે છે। તો પૂર્વપદ અને ઉત્તરપદ, તો પૂર્વ એટલે પહેલાંનું ને ઉત્તર એટલે બીજું, તેમ બંને પદો હોય છે એમ એક વિશેષ્ય અને વિશેષણના સંબંધથી જોડાયેલા હોય છે। એમ કર્મધારય સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ એ બંને પદો સરખી જ વિભક્તિમાં હોય છે, અને બંને પદો પ્રથમા વિભક્તિમાં જ આવે છે। આવા વિશેષ્ય અને વિશેષણના પદના તત્પુરુષ સમાસને આપણે કર્મધારય સમાસ તરીકે ઓળખાવી શકાય। આમ કર્મધારય સમાસ એ વિશેષ્ય અને વિશેષણનો બનેલો તત્પુરુષ સમાસ છે। એમાં આગળ આપણે બીજા ઉદાહરણ જોઈએ તો વામઃ ચ અસો બાહુ, તો વામ બાહુ। હવે એમાં જોઈએ તો એને આપણે જ્યારે વિગ્રહ કરવામાં આવે, વિદ્યાર્થી મિત્રો કર્મધારય સમાસમાં જ્યારે વિગ્રહ કરવામાં આવે ત્યારે પુલ્લિંગ શબ્દ છે એને ચ અસો શબ્દથી છૂટો પાડે છે। ઉદાહરણ તરીકે વામઃ બાહુ, તો વામ ચ અસો બાહુ, તો એ પુલ્લિંગ શબ્દ માટે ચ અસો શબ્દ ચાસો એટલે કે ચ અસો શબ્દથી એને વિગ્રહ થાય છે। બીજું જોઈએ તો સ્ત્રીલિંગ શબ્દ, સ્ત્રીલિંગ શબ્દમાં પણ ચ અસો શબ્દનો ઉપયોગ થાય છે। અહીં ઉદાહરણ જોઈએ મુક્તા ચ અસો મણિ, તો મુક્તાહ મણિ એવી રીતના એનો ઉપયોગ થયેલો છે। ત્રીજું જોઈએ તો નપુંસકલિંગ, હવે નપુંસકલિંગમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ચ તત શબ્દથી
कर्मधारय समास छे एनो विग्रह थाय छे विक्रांतम च तत् कार्यम। तो विक्रांतम कार्यम, आम कर्मधारय समास मां आ बाबतो याद राखवी के हमेशा विशेष्य अने विशेषणनो समास छे। आ समास पूर्वपद अने उत्तरपद बन्ने नी विभक्ति होय ए सरखी होय छे, अने ए समास छे सरखी विभक्ति होय छे ए हमेशा प्रथमा विभक्ति मां आवे छे। तो ए समास ने कर्मधारय समास तरीके ओळखावी शकाय छे। हवेना पछीनो समास आपणे जोशुं विद्यार्थी मित्रों, तो ए छे बहुव्रीही समास। बहुव्रीही समास मां आपणे जोईए तो ए बहुव्रीही समास छे अन्य पद धारक, एटले के अन्य पद नु प्रधान होय छे, जे पद अन्य होय छे अलग, ए अन्य पद प्रधान समास बने छे। बन्ने पदो होय छे ए बन्ने पदो विशेष्यण अने विशेष्यना સંબંધથી જોડાયેલા હોય છે। બે પદો હોય છે, બે અથવા બેથી વધારે પદો હોય તો એ વિશેષણ અને વિશેષ્યના સંબંધથી જોડાયેલા હોય છે, અને વિગ્રહ કરતી વખતે યદ અને તદ એ સર્વનામ, વિદ્યાર્થી મિત્રો એ સર્વનામનો ઉપયોગ થાય છે। જ્યારે એનો વિગ્રહ કરવામાં આવે ત્યારે યદ અને તદ સર્વનામથી એનો વિગ્રહ થાય છે। હા, અને બહુવ્રીહી સમાસમાં જ્યારે આપણે બે પદ હોય છે પણ જ્યારે એનો વિગ્રહ કરવામાં આવે ત્યારે એમાં ચાર પદનો સમાસ એ બને છે। એમાં બે પદ છે, છૂટા પડેલા ચાર પદો હોય છે, એમાં બે પદોનો સમાસ થયેલો હોય છે। અહીં આપણે જોશું તો તીક્ષ્ણ બુદ્ધિ, બે પદ છે તો તીક્ષ્ણ બુદ્ધિ યસ્ય સહ, તો યસ્ય સહ શબ્દ છે એ યસ્ય સહ શબ્દ છે એ યદ અને તદ સર્વનામનો બનેલો છે। તો તીક્ષ્ણ બુદ્ધિ એ બે નામ પદને યસ્ય અને સહ શબ્દથી છૂટો પાડવામાં આવેલો છે। યદ અને તદ એ સર્વનામ જ એનો ઉપયોગ થાય છે। તો અહીં તીક્ષ્ણ બુદ્ધિ યસ્ય સહ, તો એ સમાસ છે એ બહુવ્રીહી થશે। બીજું ઉદાહરણ જોઈએ તો બહુમસ્ય, તો એનો વિગ્રહ જોઈએ તો બહવ મસ્યા યસ્મિન સહ, તો એમાં પણ યસ્મિન સહ એ બે નામ પદથી સર્વનામ પદથી એનો વિગ્રહ થયેલો છે। તો એ નામ પદ પણ આપણે, બે પદો છે સમાસના એ મુખ્ય છે અને બીજા બે પદો આપેલા છે એ સર્વનામનો વિગ્રહ કરીએ ત્યારે આપેલા છે। ત્રીજો છે પોઈન્ટ જાતહર્ષ, તો જાતહર્ષ યસ્ય સહ, તો એમાં પણ બે નામ પદો આપેલા છે અને બે નામ પદો છે એનો વિગ્રહ થયેલો છે, એટલે ચાર પદનું એ પદ બનેલો છે, વાક શબ્દ બની ગયો છે ચાર પદનું। એવી રીતના જ્યારે યદ અને તદ સર્વનામ વપરાય છે ત્યારે બહુવ્રીહી સમાસ વપરાય છે। એમાં એક ખાસ ધ્યાન રાખવું કે બહુવ્રીહી સમાસનો વિગ્રહ કરતી વખતે યદ અને તદ સર્વનામનો ઉપયોગ થાય છે। અહીં આપણે જોયું તો છૂટા પડેલા ચાર પદો છે, છૂટા પડેલા બધામાં ચાર પદો છે પણ એમાં સમાસ તો માત્ર બે પદોનો થયેલો છે। બીજું કે જે પદોનો સમાસ થયેલો છે તેમાં એક સરખી વિભક્તિઓ વપરાયેલી છે, જેમ બે પદોનો અભ્યાસ થયેલો છે એ બંને પદોમાં વિભક્તિ છે એ સરખી વપરાયેલી છે, અને દરેકે દરેક વિભક્તિ એ પ્રથમા વિભક્તિમાં આવે છે। ચાર પદો હોય એ ચાર પદોમાં યદ અને તદ સર્વનામથી એનો વિગ્રહ થયેલો એટલે બે પદ એમાં ઉમેરાયેલા હોય। એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમારે જે બે નામ પદો છે એ બે પદોમાં સરખી જ વિભક્તિ હોય છે અને એ વિભક્તિ પ્રથમા વિભક્તિમાં જ હોય છે, અને વિગ્રહમાં વાક્યમાં જે બે પદો દેખાય છે તે બે પદો બહુવ્રીહી સમાસના વિગ્રહમાં વાક્યમાં જોવામાં મળે છે। તે સિવાય અન્ય સમાસનો વિગ્રહ વાક્યમાં દેખાતો નથી। આમ આ ત્રણ બાબતોને લઈ અને બહુવ્રીહી સમાસ
ની પ્રક્રિયા આપણે શીખી ગયા છીએ. તો એમાં જોઈએ તો બહુવ્રીહી સમાસ એકસાથે અનેક વિભક્તિના પદોમાં થઈ શકે છે. એવું નથી કે ભાઈ પ્રથમ વિભક્તિ એકમાં જ થઈ જાય. બહુવ્રીહી સમાસ છે એ સમાસ અનેક વિભક્તિ પદોમાં થઈ શકે છે. સમાસમાં જેટલા વિભક્તિ પદો જોડાવાના હોય છે તે બધા પ્રથમા વિભક્તિના હોય છે. અનેક વિભક્તિઓનો થઈ પણ એનો જે પદ જોડાય છે એ પદ હંમેશા પ્રથમા વિભક્તિમાં જોડાય છે. સમાસમાં વપરાતા ધારેલા બધા જ પદો આખો સમાસ પોતાનો અર્થ જતો કરે છે અને એક નવું પદ વારો અર્થ એ બને છે. અહીંયા જે સમાસનો જે અર્થ આપેલો હોય છે એ અર્થ જતો કરી દે છે અને એક નવા જ અર્થવાળો એક સમાસ બની જાય છે. તો એવી રીતના અહીંયા આપણે બહુવ્રીહી સમાસ અને કર્મધારય સમાસ એ બેનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ.